કેમ છો? મજામાં ને? દર વખતે આપણે વિડીયોના માધ્યમથી મળતા રહીએ છીએ. જ્યારે પણ મળીએ ત્યારે આપણા અભ્યાસને લગતી વાતો અને જુદા જુદા પાઠો આપણે ભણતા હોઈએ છીએ. ગઈ વખતે જ્યારે ભેગા મળ્યા હતા ત્યારે ગદ્ય પાઠ પાંચમો ગદ્ય પ્રકારનો પાઠ અને એનો ભાગ એક તમારા સમક્ષ રજૂ કર્યો હતો. થોડી મિનિટોમાં એનું પુનરાવર્તન કરી લઈએ તો આ પાઠનું શીર્ષક શિલાયાહ પ્રવાસ, શિલાનો પ્રવાસ. મેં તમને જણાવ્યું હતું કે પ્રવાસ અને યાત્રા આ બંનેની અંદર ખૂબ ફેર છે. પ્રવાસ કરવો એટલે મનોરંજન સાથે મસ્તી, અને યાત્રા એટલે તીર્થ સ્થાનોમાં જવું, દેવદર્શન કરવા, આ બધી જગ્યાએ ફરવું, એનું નામ યાત્રા. શિલા પ્રવાસમાં ગઈ છે અને એ વખતે આ શિલાની સાથે એની માતા વાત કરવાનો ઈચ્છા કરે છે અને માટે મોબાઈલ ફોન પર પોતે શિક્ષિકાના મોબાઈલ પર ફોન કરે છે અને શિક્ષિકાબેન એ મોબાઈલ ફોન પોતાની દીકરી આપે છે અને ત્યારે એનો જે સંવાદ થયો હતો એ સંવાદ અહીંયા આપ્યો છે. હવે સંવાદનો પહેલો ભાગ પૂરો થયો હતો, ચાલો હવે આપણે આગળ વધીએ. ભાગ નંબર બે પર પહેલાં વાંચન અને વાંચન કર્યા પછી જે આપણો ક્રમ છે પઠન અને પાઠન, એ પ્રમાણે પઠન પાઠન કરતા મિત્રો આગળ વધીએ. પુસ્તક ખોલવાનું, પુસ્તકના પાના નંબર 18 પર પાંચમો પાઠ ભાગ નંબર બે જોઈએ. આગળ સવિતા. આમ અહમ કુશલિની. સવિતા. હા હું મજામાં છું. સવિતા કોણ છે? તો શિલાની દીકરી છે, અરે શિલાની માતા છે. શિલાયાહ પ્રવાસ, શિલાની માતા છે, એનું નામ સવિતા છે, શિલા એ દીકરી છે. સવિતા. આમ અહમ કુશલિની. સવિતા. આમ અહમ કુશલિની. તો સવિતા. હા હું મજામાં છું. ભવત્યા પ્રવાસ કથમ પ્રચલતી. ભવત્યા તમારો, તમારો તારો, તારો પ્રવાસ કેવો કેમ ચાલે છે? શિલા. પ્રવાસ તો સમયક પ્રચલતી. શિલાએ કહ્યું પ્રવાસ તો સારી રીતે ચાલે છે, સમયક સારી રીતે. અધુના અહમ અજંતા ગુહાયામ અસ્મિ. અસ્મિ શબ્દ અસ ધાતુનો આ રૂપ છે, અસ ધાતુનો ઉત્તમ પુરુષ. આ અસ ધાતુ જે છે ને એ વિશિષ્ટ એટલે કે સંસ્કૃત ભાષાની અંદર અસના વિશિષ્ટ રૂપો થાય છે. વર્તમાનમાં પણ અસ્થિરૂપ, ભૂતકાળમાં આસિત રૂપ, વારંવાર ચર્ચામાં તમને જણાવું છું, એમાંનું અસ્મિરૂપ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે. એટલે કહે છે અધુના અહમ અજંતા ગુહાયામ અસ્મિ. હાલમાં હું અજંતાની ગુફામાં છું. અસ્મિ શબ્દનો અર્થ છે છું. સવિતા. શોભનમ. સવિતા કહે છે સરસ. તત્ર કિમ કિમ અસ્તિ, ત્યાં શું શું છે? શિલા. અત્ર અનેકાની ચિત્રાની શિલ્પાની ચ સંતિ. અસ ધાતુનું બહુવચનનું રૂપ સંતિ આવ્યું, અન્ય પુરુષ બહુવચન. અત્ર અનેકાની ચિત્રાની શિલ્પાની ચ સંતિ. અહીં અનેક ચિત્રો, ચિત્રો અને શિલ્પો છે. હવે પાના નંબર 19 પર સવિતા. તત્ર કાની ચિત્રાણી સંતિ, ત્યાં કયા ચિત્રો છે? શિલા. ભગવતઃ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ. ભગવતીય બુદ્ધસ્ય શિલ્પમ, ભગવાન બુદ્ધનું ચિત્ર સુંદર છે. અન્યત્ર ચ ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ અપિ મનોહરમ અસ્તિ. અન્યત્ર અને બીજું
चतुर्मुखस्य चार मुख वाला हरिणस्य एटले के हरणनुं हरणनुं चित्र पण सुंदर छे। अत्र बहुनी सुंदराणि चित्राणि अपि सन्ति, बीजा घणा सुंदर चित्रो पण छे। सविता, पद्यपाणि चित्रम तत्र अस्ति वा? पद्यपाणि एटले पद्यपाणि आ एक चित्र छे, चित्रनुं नाम छे। त्यां पद्यपाणिनुं चित्र छे? शिला, आम अस्ति, हा छे। अस्माभिः सह मार्गदर्शक अपि अस्ति, अस्माभिः शब्द छे अमारी साथे, अस्मद सर्वनाम जे छे आ अस्मद सर्वनामनुं आ रूप छे। एटले सर्वनाम आगळ शीख्या छीए એને ખ્યાલમાં રાખવાના। અસ્માભિહ સહ, સહ શબ્દ એટલે સાથે, અમારી સાથે માર્ગદર્શક એટલે ભૌમિયો, જેને ઇંગ્લિશમાં ગાઈડ કહેવાય છે, ભૌમિયો ગાઈડ પણ છે। સવિતા, સહ કેમ કથયતી, તે શું કહે છે? શિલા, શિલાહા, સ બૌદ્ધ ગુહાયા વિષયે અસ્માભિહ સહ વાર્તાલાપમ કરોતી, તે બોધ ગુફા વિશે અમારી સાથે વાર્તાલાપ કરે છે। અપી છે ગુહાયા ઇતિહાસમ અપી કથયતી, જો કથયતી આ રૂપ છે, આને કહેવાય છે ધાતુ રૂપ, એટલે એ વર્તમાન કાળમાં મુકાયેલું રૂપ છે। અપી ચ અને પણ, વળી ગુહાયા ઇતિહાસમ અપી, વળી તે ગુફાનો ઇતિહાસ પણ કહે છે। સવિતા, તેષાં સ્થાનાનાં કાનિચિત છાયાચિત્રાણિ આનયતુ, તે સ્થાનોને છાયાચિત્ર એટલે કે તસવીરો, તે સ્થળોની કેટલીક તસવીરો આનયતુ લાવજે। શિલા, અવશ્યમ આનેશ્યામી, અવશ્યમ જરૂર, આનેશ્યામી લાવીશ, ભવિષ્યકાળ થઈ ગયો, લાવીશ। સવિતા, અજંતા તો પ્રવાસ કુત્ર ગમિષ્યતી, અજંતાથી પ્રવાસ કુત્ર, ક્યાં? પ્રશ્નો માટે કુત્ર શબ્દ વપરાય, કુત્ર વડે એ પ્રશ્ન કરવામાં આવેલો છે। અજંતાથી પ્રવાસ કુત્ર ગમિષ્યતી, ક્યાં જશે? હવે આગળ પ્રવાસ ક્યાં જવાનો એની વાત કરે છે। શિલા, અજંતાત વયમ દૃષ્ણેશ્વરમ, દૃષ્ણેશ્વરત શિરડીમ, શિરડીત ત્રંબકેશ્વરમ, ત્રંબકેશ્વરત નાસિકમ ગમિષ્યામહ। શિલા, અજંતાત, અજંતાથી વયમ અમે બધા, દૃષ્ણેશ્વર, દૃષ્મેશ્વર, દૃષ્ણેશ્વરથી શિરડી, શિરડીથી ત્રંબકેશ્વર, ત્રંબકેશ્વરથી નાસિક જઈશું। સવિતા, શોભનમ પ્રવાસમ, શોભનમ સારું છે અથવા તો સરસ, પ્રવાસ શિક્ષણસ્ય ભાગ એવ અસ્તિ, પ્રવાસ એ શિક્ષણનો જ એક ભાગ છે। આપણે પણ પ્રવાસે જઈએ છીએ તો આ પ્રવાસ છે એ શિક્ષણનો ભાગ છે, ત્યાં મનોરંજન સાથે કેટલીક વસ્તુ જાણવા લાયક આપણને મળે છે, જોવા માટે એ શિક્ષણનો ભાગ જ છે। તો એ સમ્યક રીતે આ પ્રવાસમ કરોતું, સમ્યક સારી રીતે, અહીંયા મેં શબ્દ લખ્યો છે સમ્યક સારી રીતે, તહી સમ્યક રીતવા પ્રવાસમ કરું તું, તો સારી રીતે પ્રવાસ કરજે। ભૌતિક પ્રવાસે યત યત પશ્યતી તત તત સર્વ, ટિપ્પણી પુસ્તક આગળ શબ્દ આવી ગયો છે, અકારાંત નપુંસકલિંગ શબ્દની અંદર મેં તમને શીખવાડ્યું ટિપ્પણી પુસ્તક, નોટ બુક, તો ટિપ્પણી પુસ્તક લીખતું, ટિપ્પણી પુસ્તક એટલે કે નોટબુકમાં, તે તો સારી રીતે પ્રવાસ કરજે। પ્રવાસમાં જે જે જુએ જુઓ તે બધું ડાયરીમાં લખજો। શિલા, આમ અવશ્યમ લેખિષ્યામી, શિલા આ જરૂર લખીશ। સવિતા, અપી ચ પ્રવાસ સ્થાનસ્ય વિશેષતા, વિશેષતામ તથા તસ્ય સ્થાનસ્ય ઇતિહાસ વિષયે અપી લિખતું, વળી પ્રવાસ સ્થાનસ્ય વિશેષતામ, પ્રવાસના સ્થાનની વિશેષતા તેમજ તે સ્થાનના ઇતિહાસ વિશે પણ લખજો। શિલા, અવશ્યમ જરૂર
भवतु नमो नमः, नमः शब्द नमस्कारना अर्थमा जरूर। चालो फरी मळीशुं, नमस्कार। सविता नमो नमः, फरी मळीशुं, नमस्कार। नमो नमः ना बे अर्थ कया छे, एक नमः नमस्कार अने नमः एटले नमो नमः, फरी वखत मळवुं। संस्कृत भाषा में कोई ने पण मळवुं होय फरीवार तो पुनः मिलित्वा अथवा नमो नमः फरी मळीशुं। आ रीते शिलानो प्रवास भाग बे अहीं पूरो कर्यो। मित्रों गद्य विभागनी अंदर तमे बधा आना शब्दार्थ लखी अने भाषांतर लखजो। भाषांतर लख्या पछी आ भाषांतर शब्दार्थ तमारे मारा नंबर उपर घरकाम प्रदर्शित करवानुं छे। वारंवार आप लोकोने सूचना आपुं छुं अने वारंवार टेलिफोनिक सूचना पण आपवामां आवे छे, छतां पण विद्यार्थी मित्रों तमे जेने कहेवाय बेफिकराय निष्काळजी दाखवो छो, तो सावधान थई घरकाम बतावानुं, घरकाम करवानुं। भाषांतर लखाई जाय पछी तेना सवाल जवाब क्रमशः लखता रहीशुं। पाठ अहींया पूरो करीए। अस्तु, जय स्वामी नारायण।